गुड मॉर्निंग વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે ધંટી ધ્રુજી ઉટ્ટી ચેપ્ટરની શરૂઆત કરી હતી અને એમાં જોયું હતું, શું જોયું હતું? ધંટી ધ્રુજી મીન્સ કે ભૂકંપ આવ્યો હતો. ક્યાં ભૂકંપ આવ્યો હતો? કચ્છમાં. ક્યાં આવ્યો હતો? ક્યારે આવ્યો હતો? 26મી જાન્યુઆરી 2001 માં. ક્યારે? 26 જાન્યુઆરી 2001 માં. શું આવ્યો હતો? ભૂકંપ આવ્યો હતો. પછી શું હતું કે એ બધાનો સામાન, ગામ લોકોનો સામાન શું, એટલે કે એના ઘર નાશ પામ્યા હતા, પછી કે ખાવાનો ઘર વખરીનો સામાન કપડાં બધું જમીનમાં શું હતું, દટાઈ ગયું હતું. પછી અમુક લોકોને લાગ્યું, બરાબર, અમુક 6 લોકો મરી ગયા. આયા વિશે વાત કરતા હતા. પછી આપણે વાત આખી બાકી હતી કે મદદ આવી, કે કેવી મદદ આવી એના વિશે આપણે વાત કરતા. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. આપણે બધાને પંચાયત કરવાનો રસ હોય જ, બરાબર, એના હું જો હોય આવ્યો એટલે લોકો શું આવતા, જોવા આવતા કે કેવો ભૂકંપ નુકસાન થયું, કેવું લોકો મર્યા નથી મર્યા, જોવા આવતા. એમ મદદ કરવા પણ લોકો આવતા, બરાબર. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. શું લઈ? ખોરાક, દવાઓ અને કપડાં લઈ. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડવતા જતા હતા. જો નીચે ચિત્ર દેખાય એ કહે છે ગામના લોકો હતા એ આ વસ્તુઓ લેવા દોડતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં ક્યારે પહેર્યા નહોતા. કે અમે જે કપડાં પહેરતા ને અમે જે લેવા જેને મદદ કરી એ પ્રકારના કપડાં હતા ન. કેવા હતા? અલગ કપડાં હતા. કેવા કપડાં હતા? અલગ કપડાં હતા. શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. તંબુ મીન્સ આપણે ગયા ચેપ્ટરમાં ઘણા હતા, ખબર ને, તંબુ વિશે. ગૌરવભાઈ જાની જમ્મુ કાશ્મીર લદાખ લેહમાં એ ભાઈ ફરવા નીકળ્યા હતા. શું કામ તંબુ બાંધવા? મજા આવે, મજા આવે એટલે નતો. એના ઘર શું થયા હતા? પડી ગયા હતા. ઘર શું થયા હતા? પડી ગયા હતા. એટલા માટે આ પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. પ્લાસ્ટિક હોય તો વધારે ઠંડી લાગે, વધારે ઠંડુ થાય એટલે એમાં પણ રહેવું મુશ્કેલ. પણ તંબુમાં થોડી પણ ઘણી પણ 5-10% પણ રાહત મળી શકે છે. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે તે શોધવાનો પ્રયત્ન કરતા. એમાં જે લોકો આવ્યા એમાંથી અમુક વ્યક્તિના વૈજ્ઞાનિકો હતા. એ શું જાણવા માંગતા હતા? કયા વિસ્તારમાંથી વધારે ભૂકંપ આવવાની સંભાવના રહી, બરાબર. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત કરી હતી, પણ તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. મેં વાત તો વૈજ્ઞાનિકો ગામ લોકો સાથે, પણ વૈજ્ઞાનિકોએ સલાહ શું આપી હતી કે ભાઈ તમે ફરી વાર નવા ઘર બનાવો કે જે ભૂકંપથી શું કરે પડી ન જાય, સરળતાથી બચી રહે એવા પ્રયત્નો કરવાના છે. ઇજનેરો અને સ્થાપતિ એટલે કે આર્કિટેક્ટ એ અમને ઘર બનાવવા માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી કે કેવી રીતે ઘર બનાવવું કે જેથી ભૂકંપથી શું થાય બચી શકાય, પડે નહીં, કેવી રીતે ઘર બનાવવાની સલાહ. આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. કયા લોકો? ગામના લોકો શું કરતા હતા? થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું આખું, અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે જ નહીં. હવે જૂના ગામ જેવું લાગે કે ન લાગે એવો આ પ્રશ્ન હતો. ભૂકંપ આવી જાય આજકો મકાન પડી જાય એના કરતા એ બેટર, વધારે સારું કહેવાય. તેથી ગામ લોકો વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. શું કે ગામના લોકો શું છે કે પોતાના વિચારોથી પોતાને ઘર બનાવશે. ઇજનેરો અને સ્થાપતિ જૂથ ગામની શાળા બનાવશે. ઇજનેરો અને આર્કિટેક્ટ શું બનાવશે? ગામની શાળા. કારણ કે કેમ શાળા? કારણ કે એમાં બાળકો અભ્યાસ કરતા હોય. શું કરતા હોય? બાળકો અભ્યાસ કરતા હોય,
જો ભૂકા બાળક સ્કૂલ પડી ગયું તો બધાના ગળા તો શું થાય, ચટાઈ જાય, પછી મૃત્યુ પામે, તો પગ કપાઈ જાય, હાથ કપાઈ જાય, લાગી જાય, બરાબર, તો કાજીવન માટે અપંગ બની જાય. એટલા માટે કોણ બાંધશે? આર્કિટેક્ટ અને ઇન્જિનિયર. જો આ ભાઈ ઇન્જિનિયર આવ્યા છે, સાહેબો કામ કરો તો સંચાર કરે છે, દેખાય. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. પુનર્વસન એટલે પરિવાર રહેવા માટે બરાબર સાથે મળીને કામ કરવાની શું કરી શરૂઆત. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. શું લાવ્યા? તળાવ ખોદીને માટી લાવ્યા. અમે ચાણ અને માટી સાથે મેળવી મોટા ગોળા બનાવ્યા. ચાણ અને માટી સાથે મેળવીને શું બનાવ્યા? મોટા ગોળા બનાવ્યા છે. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. ગોળા બનાવ્યા, આમ ગોળા બનાવ્યા છે, એની પર શું બનાવી? આમ દિવાલ બનાવી હશે. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાત ચિત્રો, ભાત એટલે કે ડિઝાઇનો, ચૂનાથી પેલા રંગી લીધી. પેલા ચૂનાથી રંગી દીધી, પછી એમાં ભાત ચિત્ર કર્યું, બધું કર્યું, જો આવ્યું દેખાય આવી રીતે બનાવ્યું, પછી એટલું કરી દીધું દિવાલ થઈ ગયો. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હેલાની જેમ ચમકતું હતું. સુરક્ષિત હશે ના જ હોય ને? ઇન્જિનિયરો અને આર્કિટેક્ટની મદદથી જ ઘર બનાવાય, જેથી આપણે ભૂકંપ એટલે ધરતીકંપના આંચકાને શું થાય? ઓછું નુકસાન થાય. વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો તમારું ઘર સુરક્ષિત છે? હા, અત્યારે બધા આર્કિટેક્ટના જ્ઞાન પ્રમાણે મકાન અને ઘર બનાવે છે, એટલા માટે આપણે સુરક્ષિત છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓ બચાવવા શું કરશો? એને આપણી સાથે લેતું જવાનું. પાલતુ પ્રાણીમાં કૂતરા, બિલાડી, બરાબર, એ બધા પાલતુ પ્રાણી કહેવાય. આપણે એને શું કરશું? સાથે લેતા જશું, બરાબર ને? કે નહીં? હા. હવે લખો, શું લખવાનું કહે છે? તમારા ઘરની અને જસ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. જસ્માના ઘરમાં આપણે ખબર છે છાણ, માટી, ચૂનો, એવું બધું. આપણા ઘરમાં તો ઈટ, રોકડ, સિમેન્ટ, કાંકરી, કપચી, રેતી વગેરેનો. જૂથમાંથી લોકોએ જસ્માની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે શું કરવું તે પણ સમજાવ્યું. તેઓ કંઈ જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળે ખુલ્લા મેદાનમાં જતા રહેવાનું. યાદ રાખજો, ભૂકંપ કે ધરતીકંપ આવે ત્યારે શું કરવાનું? ઘરમાં બેઠું રહેવાનું, નહીં મોબાઈલમાં. શું કરવાનું? ઘરની બહાર મેદાનમાં, ખુલ્લા મેદાનમાં લખે છે, ખાલી મેદાન લખી શકો. શું લખ્યું? ખુલ્લા મેદાન. કેવા મેદાનમાં? ખુલ્લા મેદાનમાં જઈ શકો, કે જ્યાં આજુબાજુ તમને દૂર દૂર સુધી મકાન કે વૃક્ષ પણ દેખાવા જોઈએ નહીં. એવું ખુલ્લું મેદાન કે જ્યાં વૃક્ષ અને ઘર એટલે કે મકાન પણ હોવા જોઈએ નહીં. ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જો ભાઈ જતા રહે, એમ જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી ન જાય, અને ગુજારી જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી રાહ જોવાની છે. દોડ ઉડી જવાનું, બહાર નીકળી. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળા કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? આ જો કહો છો, ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? કે ટેબલ નીચે જાય ને પકડી રાખવાનું. કેમ? કારણ કે જો ઉપરથી કઈ વસ્તુ પડે તો આપણને સીધી લાગે નહીં. ક્યાં લાગશે? પહેલા ટેબલ લઈને. આપણને કેવી નુકસાની થાય? નુકસાની થાય, પણ કેવી થાય? ઓછી થાય છે. એટલા માટે ટેબલની નીચે જતું રહેવાનું છે, બરાબર. હવે કોણે મદદ કરી અને કેમ કરી, બરાબર? પછી આ
આવો તો બરાબર કચ્છમાં ભુજમાં સુરત અંદર બધે ભૂકંપ આવ્યો હતો એમાં કેવી રીતે કોણે મદદ કરી શું કર્યું એના વિશે આપણે આ પેરેગ્રાફ એટલે કે આ ચિત્ર વિશે આપણે આગળના લેક્ચરમાં હવે પછી વાત કરશું બરાબર આજે બધાએ વાંચન કાર્ય કરવાનું છે ભણાવવું બધાએ પાકું કરવાનું છે